हेलो एवरीवन, आज आप स्टैंडर्ड 11th इंग्लिश सब्जेक्ट में यूनिट 5 एम आर रीड 1 पेपर द फेंटम पैक आ लेसन नु डिस्कशन करीशु। रीड 1 पेपर द फेंटम पैक। द सीन ओपन्स इन अ क्लासरूम। शुरुआत में ज क्लासरूम नु सीन छे। इट इज केओटिक। अने क्लासरूम नु दृश्य केवु छे? केओटिक एटले अस्तव्यस्त छे। मच शाउटिंग, बधाज बाळको अवाज करी रह्या हता, बूमो पाड़ी रह्या हता। एंड फ्लिंगिंग ऑफ पेपर एंड पेन्सिल्स। फ्लिंगिंग एटले फेंकवो। बाळको अवाज करता हता, बूमो पाड़ता हता अने साथे साथे पेपर अने पेन्सिल आम तेम फेंकी रह्या हता। टीचर एंटर्स, एवामां टीचर एंटर थाय छे। लुक्स हेल्पलेसली एट द सीन। अने क्लासरूमनुं जे दृश्य हतुं ए दृश्य जुए छे। केवी रीते जुए छे? हेल्पलेसली, निसहाय होय ए रीते टीचर आ दृश्य सामे जुए छे। देन वॉक्स इन ब्रेवली विथ अ स्माइल। छता पण मोढ़ा पर हास्य राखीने बहादुरी पूर्वक क्लासरूम में प्रवेश करे छे। टीचर सेड गुड मॉर्निंग चिल्ड्रन। टीचर जयरे क्लासरूम में प्रवेश कर्यो त्यारे एमणे बाळकोने कह्युं गुड मॉर्निंग चिल्ड्रन। त्यारे शुं थयुं? अ मोमेंट्स पॉज इन द एक्टिविटीज। બાળકોની જે પણ પ્રવૃત્તિ હતી એ પ્રવૃત્તિમાં એકાદ ક્ષણ માટે ઠહેરાવ આવે છે, એટલે કે બાળકો જે ચીસાચીસ બૂમો પાડી રહ્યા હતા, આમ તેમ પેપર અને પેન્સિલ ફેંકી રહ્યા હતા, પણ જ્યારે ટીચર એન્ટર થયા તો બાળકોની આ પ્રવૃત્તિ એકાદ ક્ષણ માટે જ સ્ટોપ થઈ। પછી શું થાય છે? સ્ટુડન્ટ સેડ। ત્યારબાદ સ્ટુડન્ટ શું કહે છે? ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા। બધા જ બાળકો એક સાથે ટીચરને ગુડ મોર્નિંગ વિશ કરે છે। ધેન ધ કેઓસ કન્ટિન્યુ। પણ ગુડ મોર્નિંગ વિશ કરે પછી શું થયું? ધેન ધ કેઓસ કન્ટિન્યુ, એટલે કે બાળકોની જે ધાંધલ ધમાલ હતી એ શરૂ થઈ ગઈ। ત્યારબાદ શું થાય છે? સ્ટુડન્ટ વન, એકાદ સ્ટુડન્ટ કહે છે મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, કે મેડમ જુઓ આ બધા મારી વસ્તુઓ ચોરી રહ્યા છે। દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, તેઓ હંમેશા મારી કોઈની કોઈ વસ્તુ ચોરી લે છે। સ્ટુડન્ટ વન હજુ પણ કહે છે મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, મેડમ આજે આપણે શું કરવાનું છે। હકીકતમાં તો ટીચર ક્લાસમાં એન્ટર થાય અને બાળકોને કહે કે આજે આપણે આ શીખવાનું છે કે આવી પ્રવૃત્તિ કરવાની છે, પણ આ ક્લાસની વાત જ અલગ છે। અહીંયા બાળકો ટીચરને પૂછી લે છે વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, આજે આપણે શું કરવાનું છે। એવામાં ટીચર તો જવાબ આપે એ પહેલા શું થયું? સ્ટુડન્ટ ટુ કહે છે કે મેમ 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 લેટ્સ ડુ સમથિંગ ફની મેમ। ટીચર કંઈ આ પહેલા સ્ટુડન્ટને જવાબ આપે એ પહેલા તો બીજો સ્ટુડન્ટ શું કહે છે? મેમ 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 લેટ્સ ડુ સમથિંગ ફની મેમ, કે મેમ મેમ આજે કંઈક મજા આવ્યું કંઈક કરીએ। મચ ચિયરિંગ એટ ધીસ સજેશન। જ્યારે સ્ટુડન્ટ ટુ આવું સજેશન કરે છે ત્યારે બાકીના બધા જ બાળકો ઉત્સાહમાં આવી જાય છે। ટીચર સેડ, હવે ટીચરનો વારો આવ્યો, ટીચર કંઈક કહે છે નાઉ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ। ટીચરે પહેલેથી પ્લાનિંગ કર્યું હોય એ બાબત બાળકોને જણાવતા કહે છે કે નાઉ ચિલ્ડ્રન, બાળકો હવે આપણે ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ વિશે ડિસ્કસ કરવાનું છે। જ્યારે ટીચરે આવું કર્યું તો શું થયું? ઇમિડિયેટલી, એટલે કે તરત જ, ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ। રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો। જ્યારે ટીચરે ક્લાસમાં કહ્યું કે આજે આપણે ડોમેસ્ટિક એનિમલ વિશે વાત કરીશું, પાલતુ પ્રાણી વિશે ડિસ્કસ કરીશું, ત્યારે આખો ક્લાસ આ બાબતનો વિરોધ કરે છે। એક્સેપ્ટ ફોર પિયા, આ ક્લાસની અંદર પિયા નામની એક સ્ટુડન્ટ પણ છે। એ પિયા સિવાય બાકી બધા જ સ્ટુડન્ટ ટીચરની વાતનો વિરોધ કરે છે। હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ, પણ પિયાએ શું કર્યું? જ્યારે ટીચરે કહ્યું કે આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે વાત કરીશું ત્યારે પિયા ઊભી થાય છે અને ઉત્સાહ દર્શાવે છે, સહમતિ દર્શાવે છે, પણ પિયા સિવાયના બાકી બધા જ બાળકો ટીચરની વાતનો વિરોધ કરે છે। એનાથી આગળ જ્યારે ટીચરે કહ્યું કે આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે ડિસ્કસ કરીશું તો શું થાય છે? સ્ટુડન્ટ સેડ, બધા બાળકો શું કહે છે?
નો નો ધેટ સો બોરિંગ. ના ના, એ તો ખૂબ જ કંટાળાજનક હોય છે. શટ અપ પિયા, સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ. અને આ બધા બાળકો પિયાને ચૂપ રહેવાનું કહે છે. અને શું કહે છે? સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ, કે પિયા તું એનિમલ્સ જેવું નહીં કર. હકીકતમાં તો પિયા તો સરસ રીતે બિહેવ કરતી હતી, બાકી બધા બાળકો ભૂમાભૂમ ચીસાચીસ કરતા હતા. છતાં પણ આ બધા બાળકો પિયાને શું કહે છે? સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ, કે તું પ્રાણી જેવું વર્તન નહીં કર. એવામાં બીજા સ્ટુડન્ટ શું કહે છે? યા, જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. બાકીના બાળકો પિયાને શું કહે છે? હા, તારે તો એનિમલ્સ વિશે જાણવું જ હશે, કારણ કે તું તો ખૂબ જ મોટી એનિમલ એક્સપર્ટ છે, એનિમલ્સની નિષ્ણાત છે. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. બાળકો ટીચર્સને કહે છે કે ના મેમ, એનિમલ્સ વિશે કંઈ જ નહીં. વી ડીડ ધેટ ઇન ક્લાસ વન. એવું બધું તો અમે પહેલા ધોરણમાં જ શીખી ગયા છીએ. દેટ્સ ફોર કિડ્સ, એવું બધું તો નાના બાળકો માટે હોય. લેટ્સ ડૂ સમથિંગ એલ્સ પ્લીઝ. બાળકો ટીચરને કહે છે કે ટીચર, ચાલો ને કંઈક નવું કરીએ, કંઈક અલગ કરીએ. લેટ્સ ગો ફોર અ પિકનિક. એવામાં એકાદ ટેણિયું કહે છે લેટ્સ ગો ફોર અ પિકનિક, કે ચાલો આપણે પિકનિક જતા રહીએ. હવે ટીચર બાળકોને કહે છે, ટીચર સે ચિલ્ડ્રન, ટીચરે કહ્યું બાળકો, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે વાત કરવાની છે, પાલતુ પ્રાણીઓ વિશે વાત કરવાની છે. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને આ ટોપિકને વધારે રસપ્રદ બનાવવા માટે, લેટ સ્ટાર્ટ બાય ઇચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. ચાલો આજના આ ટોપિકને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે શું કરવાનું છે? લેટ સ્ટાર્ટ બાય ઇચ વન ઓફ યુ, તમારાથી જ શરૂઆત કરીએ. ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. અને તમારા ઘરે જો એનિમલ્સ હોય તો તમે એના વિશે વાત કરી શકો. વી શેલ સ્ટાર્ટ વિથ યુ શમા. અને ટીચર ક્લાસમાં શમા નામની છોકરી છે, એને કહે છે કે શમા, આપણે શરૂઆત તારાથી કરીએ. શમા સેડ યસ. શમા કહે છે કે હા. એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો, ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ. શમા હવે ક્લાસમાં કહે છે કે તમારામાંથી જેટલા પણ સદનસીબ મારા ઘરે આવેલા છો તે બધાને જ ખબર હશે. આઈ હેવ ગોટ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ, કે તમને તો ખ્યાલ જ હશે કે જેઓ મારા ઘરે આવેલા છે, કે મારી પાસે ખૂબ જ રેર, એટલે કે વધારે પ્રમાણમાં જોવા ન મળે એવા એંગોરા રેબિટ્સ છે. એંગોરા રેબિટ્સ એ રેબિટની પ્રજાતિ છે, જે આપણે અહીંયા પિક્ચરમાં પણ જોઈ શકીએ છીએ. દે આર વેરી બ્યુટિફુલ. શમા આગળ કહે છે કે આ રેબિટ્સ ખૂબ જ સુંદર હોય છે. દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર. ફર એટલે રૂંવાટી, અને એમની રૂંવાટી ખૂબ જ લાંબી અને સોફ્ટ હોય છે. સો પીપલ બ્રીડ ધેમ ફોર ફર ટુ મેક સ્વેટર્સ. અને આમની લાંબી રૂંવાટી હોવાને લીધે લોકો એને બ્રીડ કરે છે. બ્રીડ એટલે ઉછેરવું, લોકો એને ઉછેરે છે, પાળે છે, ફોર ધ ફર, એની રૂંવાટી માટે. ટુ મેક સ્વેટર્સ, અને આ રેબિટની રૂંવાટીમાંથી આવા લોકો સ્વેટર્સ પણ બનાવે છે. શમાની વાત સાંભળ્યા પછી સ્ટુડન્ટ શું કહે છે? યા મેમ, દે આર રિયલી ક્યુટ. બાકીના સ્ટુડન્ટ્સ પણ કહે છે કે હા મેડમ, આ રેબિટ્સ ખરેખર ખૂબ સુંદર હોય છે. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ. અને આ રેબિટ્સની રૂંવાટી ખૂબ જ સોફ્ટ હોય છે. ટીચર સેડ વેરી ગુડ શમા. ટીચર શમાને કહે છે, શમા ખૂબ સરસ. હુ ઇઝ નેક્સ્ટ, હવે કોણ? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર. ટીચરે જ્યારે પૂછ્યું કે હવે કોણ બોલશે, ત્યારે ઘણા બધા બાળકોએ પોતાના હાથ હવામાં ઊંચા કર્યા. એન્ડ દેર આર શાઉટ્સ ઓફ મેમ મી, મેમ મી. અને જ્યારે બાળકોએ હાથ ઉપર કર્યા એ વખતે બાળકો બૂમો પણ પાડવા લાગ્યા કે મેમ મી, મેમ મી. ટીચર સેડ યસ રોહન. એમાંથી ટીચર રોહનને કહે છે કે હા રોહન, હવે તું જણાવ. રોહન સેડ આઈ હેવ ગોટ ધ ફિયરેસ્ટ ડોગ ઇન ધ વર્લ્ડ. રોહન શું કહે છે? મારી પાસે દુનિયાનો સૌથી ફિયરેસ્ટ, એટલે હિંસક, જંગલી હોય એવો. આઈ હેવ ગોટ ધ ફિયરેસ્ટ ડોગ ઇન ધ વર્લ્ડ. દુનિયાનો સૌથી ખતરનાક, હિંસક હોય એવો ડોગ મારી પાસે છે. અ રોટવિલર. આ રોટવિલર ડોગની પ્રજાતિ છે.
અને રોહન ક્લાસને જણાવતા કહે છે કે મારી પાસે દુનિયાનો સૌથી હિંસક ડોગ છે, અ રોટવિલર ડોગ, એટલે કે રોટવિલર પ્રજાતિનો ડોગ એની પાસે છે. હિઝ નેમ ઇઝ કિલર. ઓહો, જેવો ડોગ છે એવું જ એનું નામ રાખ્યું છે. રોહન કહે છે કે મારા આ ડોગનું નામ કિલર છે. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ, અને કહે છે કે આ ખૂબ જ ખતરનાક ડોગ છે, ખૂબ જ ભયંકર ડોગ છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, પણ આ ડોગ ખૂબ જ સારી રીતે ટ્રેન્ડ થયેલો હોય છે. હી ડઝ નોટ બાઇટ એની વન ઓફ અસ, અને એના જ લીધે આ ડોગ અમારામાંથી કોઈને પણ કરડતો નથી. ટીચર સેડ થેન્ક યુ રોહન. નેક્સ્ટ. ત્યારબાદ સ્ટુડન્ટ ટુ કહે છે, આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વીન પર્શિયન કેટ. સ્ટુડન્ટ ટુ કહે છે કે મારી પાસે બે પર્શિયન કેટ છે. પર્શિયન એ કેટની પ્રજાતિનું નામ છે જેનું પિક્ચર અહીંયા આપેલું છે. આવી બે કેટ્સ આ સ્ટુડન્ટ પાસે છે. માય અંકલ સેઝ, સ્ટુડન્ટ કહે છે કે મારા અંકલ કહે છે, ધે આર વેરી રેર કલર, અને કહે છે કે અમારી પાસે જે કેટ્સ છે એના કલર ખૂબ જ રેર છે, ભાગ્યે જ જોવા મળે એવા કલર છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. આ કેટ્સની રૂવાટી હોવાને લીધે આ સ્ટુડન્ટ કહે છે કે મારે એમને રોજ બ્રશ કરવું પડે છે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ, અને સ્ટુડન્ટ ક્લાસને જણાવતા કહે છે કે મારી પાસે જે કેટ્સ છે એમના નામ સિલ્વર અને ગોલ્ડ છે. બીકોઝ દે આર સો પ્રેસિયસ, કારણ કે આ બંને કેટ્સ ખૂબ જ પ્રેસિયસ છે, ખૂબ જ મૂલ્યવાન છે, અને એટલા જ માટે કદાચ આ સ્ટુડન્ટે એની કેટ્સના નામ સિલ્વર અને ગોલ્ડ રાખેલા છે. દે, સ્ટુડન્ટ હજુ કંઈક બોલવા માગે છે, આગળ જણાવવા માગે છે, પણ શું થાય છે, ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માઇમ. માઇમ એટલે ખાલી હાવભાવ દેખાય, અવાજ સ્ટુડન્ટ કે ઓડિયન્સ સુધી ના પહોંચે એને માઇમ કહેવાય. સ્ટુડન્ટ એનું વાત આગળ વધારવા જ માગે છે, એવામાં શું થાય છે, ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માઇમ. આ સ્ટુડન્ટ કંઈ કહે છે પણ એનું બાકીનું પ્રેઝન્ટેશન, બાકીની રજૂઆત ફક્ત માઇમ સ્વરૂપે જ રજૂ થાય છે, એટલે કે એનો અવાજ બાકીના સ્ટુડન્ટ સુધી પહોંચતો નથી. એઝ એટલે કારણ કે પિયા ગેટ્સ અપ એન્ડ વોક ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. કારણ કે પેલી સ્ટુડન્ટ હજુ તો એની વાત રજૂ કરતી હતી, એવામાં પિયા ઊભી થઈ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. અને પિયા, ઓડિયન્સ એટલે કે બાકીના સ્ટુડન્ટ સાથે ડાયરેક્ટ વાત કરી શકાય એના માટે સ્ટેજ સુધી જાય છે. શી ઇઝ ટ્રબલ્ડ, પણ આમ કરવામાં પિયા પોતે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ટીચર સેડ કમોન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ. ટીચર પણ કહે છે, કમોન પિયા, ચલ આવ પિયા, અમને બધાને તારા પેટ્સ વિશે જણાવ. ધેર ઇઝ સાયલન્સ, હવે આખા ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ. એવરી વન ટર્ન્સ ટુ પિયા, હવે દરેકનું ધ્યાન પિયા તરફ હતું. આપણે આગળ જોયું કે પિયા ક્લાસની સામે છે, બધાનું ધ્યાન હવે પિયા તરફ હતું. સ્ટુડન્ટ થ્રી કહે છે કે યસ પિયા, વોટ ઇઝ યોર પેટ. સ્ટુડન્ટ થ્રી પિયાને કહે છે કે હા પિયા, તારી પાસે કયું પ્રાણી છે. બેટ, ઇટ ઇઝ ધ બેસ્ટ. બેટ એટલે શરત લગાવવી, કે ચાલ આપણે શરત લગાવી દઈએ કે તારી પાસે જે હશે તે બેસ્ટ જ હશે. પણ સ્ટુડન્ટ ફોર શું કહે છે, પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. પિયા તો ખૂબ મોટી એનિમલ એક્સપર્ટ છે. ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડુ નોટ હેવ અ પેટ. ચાલ પિયા હવે બોલ, પણ એવું ના કહેતી કે તારી પાસે કોઈ પ્રાણી છે જ નહીં. સ્ટુડન્ટ ફાઈવ, એવામાં સ્ટુડન્ટ ફાઈવ કહે છે, શી હેઝ અ ડોગ. સ્ટુડન્ટ ફાઈવ કહે છે કે અરે પિયા પાસે તો ડોગ છે. આઈ હેવ સીન ઇટ, અને મેં એ ડોગ જોયેલો છે. ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, અને એની પાસે તો શેરીનો કોઈ વૃદ્ધ ડોગ છે. ઇટ કેન હાર્ડલી વોક, અને પિયાની પાસે જે ડોગ છે એ તો ચાલી શકે એમ પણ નથી. મચ લાફ્ટર, આ બધું સાંભળીને આખા ક્લાસમાં બધા જ બાળકો હસવા લાગ્યા. સ્ટુડન્ટ સેડ રિયલી પિયા, આ બધું સાંભળીને બાકીના સ્ટુડન્ટ્સ પણ કહે છે કે ખરેખર પિયા, ઓનલી અ સ્ટ્રીટ ડોગ, તારી પાસે શેરીનો એક ડોગ છે. મે બી ઇટ ઇઝ અ વુલ્ફ ઇન ડિસગાઈઝ, અને બાળકો કહે છે કદાચ છુપા વેશમાં એ વરુ હશે. ડિસગાઈઝ એટલે છુપા વેશમાં. બાળકો કહે છે મે બી ઇટ ઇઝ અ વુલ્ફ ઇન ડિસગાઈઝ, કદાચ તારી પાસે તો છુપા વેશમાં વરુ હશે. ટીટર્સ ઓલ અરાઉન્ડ, જ્યારે કોઈની મશ્કરી થતી હોય
અને એ વખતે જે હાસ્ય હોય એને ટીટર્સ કહેવાય. બેટ શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. સાથે સાથે બાળકો એવું પણ કહે છે કે આપણે શરત લગાવી દઈએ કે પિયા પાસે ચોક્કસથી ખૂબ આપણને ગમે એવું એનિમલ હશે, આપણામાં ઉત્સાહ જગાડે એવું એનિમલ હશે. કમોન પિયા ટેલર્સ, બધા જ બાળકો પિયાનો ઉત્સાહ વધારવા માટે કહે છે કમોન પિયા ટેલર્સ, કે ચાલ પિયા તું અમને જણાવ. સ્ટુડન્ટ્સ ચાન્ટિંગ, હવે બધા સ્ટુડન્ટો એક સાથે ચાન્ટિંગ એટલે કે જાણે કોઈ મંત્ર બોલતા હોય એ રીતે પિયાનું નામ બોલે છે, પિયા 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 પિયા. પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. પિયા હવે ખૂબ જ ધીમે ધીમે ક્લાસની સમક્ષ જાય છે, ક્લાસની સામે જાય છે. એઝ સૂન એઝ સી ઇઝ ધેર એવરી વન ઇઝ ક્વાઇટ. જેવી જ પિયા ક્લાસની સામે જાય છે કે તરત જ બધા જ બાળકો શાંત થઈ જાય છે. હવે પિયા ક્લાસની સામે હતી, બધા સ્ટુડન્ટનું ધ્યાન પિયા સામે હતું અને બધા સ્ટુડન્ટ એકદમ શાંત થઈ ગયા હતા. ટીચર સેડ ગો ઓન પિયા. ટીચર પણ હવે પિયાને કહે છે પિયા તું હવે જણાવ. વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. અમને પણ તારા એનિમલ વિશે સાંભળવાનું ખૂબ જ ગમશે. પિયા સેડ ઓલમોસ્ટ ઇનઓડિબલી. હવે પિયા કંઈક બોલવા માગે છે પણ કેવી રીતે બોલે છે? ઓલમોસ્ટ ઇનઓડિબલી. ઓડિબલી એટલે સંભળાય તેવું, અને એનું ઓપોઝિટ, એનો વિરોધી થાય ઇનઓડિબલી, સંભળાય નહીં એ રીતે બોલે છે પિયા કે આઈ હેવ અ. પિયા બોલે તો છે આઈ હેવ અ, પણ કેવી રીતે બોલે છે? ઇનઓડિબલી, કોઈને પણ ન સંભળાય તે રીતે બોલે છે. તો સ્ટુડન્ટ શું કહે છે? સ્ટુડન્ટ સેડ વી કેનોટ હિયર યુ, સ્પીક અપ લાઉડર પિયા. કે પિયા અમે તને સાંભળી શકતા નથી, થોડુંક મોટા અવાજે બોલ. પિયા સેડ આઈ હેવ અ અ અ. પિયા હજુ કંઈક બોલવા માંગે છે પણ એ ખચકાટ અનુભવે છે. ટેક્સ અ ડીપ બ્રીથ. પછી પિયા ડીપ બ્રીથ લે છે, ઊંડો શ્વાસ લે છે. નાઉ ધ ડિસિઝન ઇઝ ટેકન, શી સ્પીક અપ. હવે પિયાએ ડિસિઝન લઈ લીધું કે હવે મારે બોલવું જ પડશે. અને પછી પિયા બોલે છે આઈ હેવ અ મંકી. પિયા આખા ક્લાસને કહે છે કે મારી પાસે મંકી છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. આવું સાંભળીને આખો ક્લાસમાં ઉત્સાહ જાગી જાય છે, બધા જ બાળકો ઉત્સાહમાં આવી જાય છે, બધા જ બાળકો એક્સાઇટ થઈ જાય છે. સ્ટુડન્ટ સેડ ઓહો. બધા જ બાળકો કહે છે કે ઓહ અ મંકી, શું તારી પાસે મંકી છે? ગોશ, આ ઉદ્ગાર દર્શાવતો એક શબ્દ છે. ધેટ સો કુલ, એ તો ખૂબ જ સરસ કહેવાય. મેન શી ઇઝ સો લકી. બાળકો કહે છે અરે આ પિયા તો ખૂબ જ નસીબદાર છે. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમિરેશન એન્ડ એન્વી. એડમિરેશન એટલે પ્રશંસા થવી અને એન્વી એટલે ઈર્ષ્યા થવી. જ્યારે પિયાએ ક્લાસને કહ્યું કે એની પાસે મંકી છે તો આખો ક્લાસ ઉત્સાહમાં આવી ગયો. અને એ વખતે બાળકોના જે એક્સપ્રેશન્સ હતા, બાળકોના જે પ્રતિભાવો હતા, હાવભાવ હતા, એમાં પ્રશંસા પણ હતી અને ઈર્ષ્યા પણ હતી. સ્ટુડન્ટ્સ, અહીંયા આ રીડનો પાર્ટ 1 કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.